બનાસકાંઠાની વડગામ વિધાનસભા સીટ આમ તો પરંપરાગત રીતે કોંગ્રેસની સીટ માનવામાં આવે છે અને 2017માં વડગામ વિધાનસભાના ધારાસભ્ય મણિભાઈ વાઘેલાને ચૂંટણી સમયે કોંગ્રેસે ઈડનની સીટ આપીને વડગામ વિધાનસભા સીટ પર અપક્ષ નેતા તરીકે ચૂંટણી લડી રહેલા જિગ્નેશ મેવાણીને સમર્થન આપ્યું હતું અને જિગ્નેશ મેવાણીને સમર્થન આપ્યા બાદ 2022ની ચૂંટણી આવતા જિગ્નેશ મેવાણી કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા। જિગ્નેશ મેવાણીના જોડાવાથી કોંગ્રેસને ફાયદો થશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ જિગ્નેશ મેવાણીના જોડાયા બાદ કોંગ્રેસને પહેલો ઝટકો લાગ્યો છે એ પણ વડગામ વિધાનસભાથી જ। વડગામ વિધાનસભા સીટથી પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ આજ રોજ કોંગ્રેસ પક્ષમાંથી તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે અને રાજીનામા પાછળ તેઓ આડકતરી રીતે જિગ્નેશ મેવાણીનું કારણ પણ ધર્યું છે અને તેઓ જિગ્નેશ મેવાણીને સમાજ વચ્ચે ભડકાઉ ભાષણો આપવાવાળા નેતા પણ ગણાવ્યા છે। આમ મણિ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને રાજીનામું આપ્યા બાદ મણિભાઈ વાઘેલા સાથે ગુજરાત તક દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી, તેમાં તેઓએ રાજીનામા પાછળના શું કારણો ધર્યા છે એ આપ પણ સાંભળો। નમસ્કાર, આપની સાથે જોડાઈ ચુક્યા છે મણિભાઈ વાઘેલા, જેઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હતા વડગામ સીટ પરથી। મણિભાઈ, ખાસ કરીને આજે આપે રાજીનામું આપ્યું છે, શા કારણોસર રાજીનામું આપ્યું છે? સાહેબ, વર્ષોથી હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો હતો અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત 2012-17 ધારાસભ્ય હતો, પરંતુ ધીમે ધીમે એવું લાગે છે કે કોંગ્રેસને અમારા જેવા કાર્યકરોની જરૂર લાગતી નથી અને કોંગ્રેસને માત્ર ને માત્ર ભડકાઉ ભાષણો કરવાના, લોકોનો ઉશ્કેરવાના, સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એવા કાર્યકરોને કોંગ્રેસ પ્રોત્સાહન આપે છે ને, એ કારણસર મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। એટલે સાહેબ, માની શકાય કે જે સીટ કોંગ્રેસ જીતતી હતી, કોંગ્રેસના દમખમ વાળી સીટ હતી, એ સીટ પર ગઈ વખતે તમને બીજી જગ્યાએ લડાવ્યા સીટ ખાલી કરીને અને જિગ્નેશભાઈ લડ્યા અને જીત્યા અને આ વખતે હવે તેઓ કોંગ્રેસમાં ભળી ગયા છે, તો એના કારણે તમે રાજીનામું આપ્યું છે? ના સાહેબ, એવું જરૂરી નથી કે મારે એમના કારણે રાજીનામું આપવું। અમારું કેવું એમ છે કે ભાઈ, અમે કોંગ્રેસનું કામ કરતા હતા, મેં 2012-17 માં ભાજપના કેબિનેટ મિનિસ્ટરને વડગામમાં કદી લીડ ના મળી, 24,000 વોટે હું જીત્યો હતો, તો તમારા આવા ઉછીના માણસોને ટેકો આપવાની જરૂર ખરી? આવા માણસો જે સમાજમાં એક કેવા સમાજ વચ્ચે ઝઘડા ઉભા કરાવવાના, દલિતોના પ્રશ્નો માટે માત્ર ને માત્ર ખાલી પોતાના પ્રસિદ્ધિ માટે આંદોલનો કરવાના, ખરેખરમાં વાસ્તવિક દલિતોના પ્રશ્નો કોઈ, અને આવા માણસોને તમે કોંગ્રેસમાં દાખલ કરો અને એ અમારા આગેવાન થઈને આવે, એ અમે કદી સ્વીકારીએ નહીં સાહેબ। સ્વાભાવિક રીતે છે કે અમે તો સમાજના તમામ વર્ગોને સાથે લઈને ચાલવા વાળા માણસો છીએ। એટલે સાહેબ, આપે ફકીરભાઈ વાઘેલાને હરાવ્યા હતા છે તે સમય, ત્યાં આગળ કોંગ્રેસની અને આપની પકડ હતી તમારી વ્યક્તિગત, પણ જિગ્નેશભાઈ આવ્યા છે, હવે ટિકિટ ગઈ વખતે પણ ટેકો કર્યો કોંગ્રેસે, આ વખતે કોંગ્રેસમાં છે, ટિકિટ એમને મળવાની સંભાવના છે, એટલે કદાચ એવું સર માની શકાય ને કે ભાઈ જિગ્નેશભાઈ આવ્યા છે, એમના નિવેદનોથી આપ નારાજ છો ને એ માટે આપે રાજીનામું આપ્યું? જિગ્નેશભાઈના નિવેદનોના કારણે કોંગ્રેસની કાર્ય કરવાની જે રીતિ છે, નીચેલા કાર્યકરોને કોઈને પૂછવાનું નહીં, વિશ્વાસમાં નહીં લેવાના, અને તમે સીધે સીધા તો દિલ્હી બેઠા બેઠા લોકોને કોંગ્રેસમાં દાખલ કરી ટિકિટો આપી દો, તો અમારે એમને બતાવવાનું છે કે અમે અમારા લોકોને પૂછીશું કે ભાઈ તમારા આવા નેતાની જરૂર છે કે જે સીધે સીધા ઉપરથી આવીને પડે, અને રાહુલ ગાંધીએ અમારા જેવા માણસો સંપર્ક, અમે તો 2017 મને જયારે ટિકિટ નથી મળી ને ત્યારે તો પણ મેં એમનો પ્રચાર કરીને એમને જીતાડ્યા હતા। જી સર, એટલે મતલબ એમના નિવેદનો એમની વિચારધારાથી આપ સહમત નથી કદાચ? બિલકુલ નહીં ને, એના નિવેદનો એટલે માત્ર ને માત્ર નિવેદનો કરવાથી, આંદોલન કરવાથી, કે રેલીઓ કાઢવાથી સમાજના પ્રશ્નો સોલ્વ થતા નથી, એનો ગહન અભ્યાસ કરવો પડતો, કઈ રીતે એને વહીવટી માળખામાં લઈને દલિતોના પ્રશ્નો હલ કરી શકાય એ રીતે સાચા અર્થમાં તમારે કરવા હોય, તો માત્ર મતો મેળવવા માટે લોકોને ઉશ્કેરવા હોય તો આ વાત તો જુદી છે સાહેબ, અને એમનું કામ એ છે તે કર્યા કરે સાહેબ। તો સાહેબ, હવે 2022 માટે શું રણનીતિ, હવે ભારતીય જનતા પાર્ટીમાં જશો? હું 5 વર્ષથી હું ધારાસભ્ય નથી, તેમ છતાં પણ મારા આખા વિસ્તારના રેગ્યુલર હું સંપર્કમાં છું, મારા વિસ્તારના આગેવાનોનું બધું મેં પૂછી લીધું છે, ભાઈ હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું, પછી બીજો સ્ટેજ આવશે કે હું એમને પૂછીશ કે મારે શું કરવાનું,
એ મારા મતદારો, મારા વિસ્તારના આગેવાનો, મારા વિસ્તારના કાર્યકરો જે પ્રમાણે મને દિશા નિર્દેશન આપશે એ પ્રમાણે હું કરીશ. સાહેબ, એટલે ચૂંટણી લડશો ખરા 2022 ની? હા, લોકો કહેશે તો લડીશ ને સાહેબ. 2022 વિધાનસભાની ચૂંટણી પહેલા જિગ્નેશ મેવાણીને પક્ષમાં જોડીને કોંગ્રેસને એમ હતું કે તેઓને ફાયદો થશે, પરંતુ કોંગ્રેસ પાર્ટીને પહેલો ઝટકો લાગી ચૂક્યો છે અને કોંગ્રેસ 2017 બાદ સતત ગુજરાતમાં તૂટી રહી છે અને ફરી એકવાર પક્ષના દિગ્ગજ નેતાએ રાજીનામું દરી દીધું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ પક્ષ પોતાને કઈ રીતે સાચવે છે, કારણ કે એક બાદ એક તમામ ધારાસભ્યો અને નેતાઓના રાજીનામા પડી રહ્યા છે અને જો કોંગ્રેસની આવી જ પરિસ્થિતિ રહી તો 2022 ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે મુશ્કેલી ભરી બની શકે છે.